हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, वेलकम टू आराध्य क्लासेस। धोरण 11 विषय आंकड़ाशास्त्र अने चैप्टर नंबर पहलू माहितीनु एकत्रीकरण। विद्यार्थी मित्रों, आज भाग 7 अंदर आपणे समझवानुं छे आदर्श प्रश्नावलीना लक्षणों। लास्ट टाइम मैं तमने आदर्श प्रश्नावली विषे समझूती आपेली हती अने एनी अंदर तमने कीधेलू के बे पद्धति छे, टपाल द्वारा अने आंगणक द्वारा माहिती ने केवी रीते आपणे मेळवी। आम तो एवं कहेवामां आवतुं होय छे विद्यार्थी मित्रों के कोई पण प्रश्नावलीनो आधार ए प्रश्नावली रचनार एटले के बनावनार उपर होतो होय छे। बीजी वस्तु, प्रश्नावली बनावा माटे आम तो एवं कहेवामां आवतुं होय छे कि कोई पण चोक्कस नियमोनी जरूर होती नथी। सादी अने सरल रीते पण तमे प्रश्नावली बनावी शको छो, एना माटे कोई नियमो के कोई सिद्धांतोनी जरूर होती नथी। तमे तमारी रीते प्रश्नावली बनावी शको छो। सौथी अगत्यनी वस्तु ए छे कि तमे जे प्रश्नावली बनावा मांगो छो ए प्रश्नावलीनुं टाइटल सौथी पहेलुं समझवुं जरूरी छे। एनुं हेडिंग कहेवाय, समझी लेजो। ए हेडिंग जो बराबर तमे समझी लीधुं तो तमे ए लगता प्रश्नो पण सामेवाळाने पूछी शको छो। पण ए जो टाइटल के हेडिंगने ज तमे पोते समझ्या नहीं हो तो तमे कदाच घणी वखते ए टाइटल प्रमाणे प्रश्न मूकवानी अंदर पण कदाच तमने तकलीफ पड़े। माटे अहींया आदर्श प्रश्नावली नी वातचीत करेली छे। आम तो कोई हमने तमने शुरुआत में कीधु के आदर्श एटले आइडियल, अहींया प्रश्नावली माटे कोई आइडियल शब्द आपेलो ज नथी। માણસ પોતાની રીતે પોતાના સ્વભાવ દ્વારા અથવા તો સામેવાળી વ્યક્તિને માર્કેટમાં લોકોને શું જોઈએ છે એ પ્રમાણે જ પ્રશ્નો અહીંયા આપણે રાખવામાં આવતા હોય છે। ઓકે, તો અહીંયા આપણે ટોપિક છે પ્રશ્નાવલી, જે આદર્શ પ્રશ્નાવલીના આપણે લક્ષણો સમજવાના છે। તો સૌથી પહેલી વસ્તુ, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કયા કયા? तो ज्यारे पण आपणे कोईपण प्रश्नावली लोकोने पूछता होईए तो पहली वस्तु आपणे शुं होवुं जोईए अहींया समजवानुं छे, प्रश्नावली एकदम स्पष्ट होवी जरूरी छे। सौथी पहेलुं काम, कोईपण प्रश्नावली तमे लोकोने पूछो छो ए केवी होवी जोईए? एकदम स्पष्ट। बीजुं, आकर्षक, अट्रेक्टिव અને યોગ્ય ટાઇટલ, યોગ્ય શીર્ષક વાળી હોવી જોઈએ, જેથી એ હેડિંગથી જ લોકો ઓળખી શકે કે ભાઈ આ જે પ્રશ્નાવલી કઈ બાબતે અહીંયા આપણને પૂછવામાં આવેલી છે। બરાબર, તો પહેલો પોઈન્ટ યાદ રાખી લેજો કે કોઈપણ પ્રશ્નાવલી જ્યારે પણ તમે તૈયાર કરો છો તે પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ? એકદમ સ્પષ્ટ, બીજું આકર્ષક, અને ત્રીજું એનું યોગ્ય ટાઇટલ હોવું પણ જરૂરી છે, યોગ્ય શીર્ષક પણ તમારે આપેલું હોવું જોઈએ। બીજું, સૌથી બધા જ પોઈન્ટ અગત્યના છે, એક્ઝામની અંદર કદાચ તમને 3-1 માર્કમાં પૂછાય એટલા માટે હું તમને અહીંયા મારી રીતે 7-10 પોઈન્ટ જેટલા બતાવું છું, બધા પોઈન્ટ બરાબર ધ્યાન રાખજો। બીજું, આદર્શ પ્રશ્નાવલીની વાત કરીએ તો પ્રશ્નો કેવા હોવા જોઈએ? જે પણ પ્રશ્નો પૂછો છો પ્રશ્નો હેતુને અનુરૂપ હોવા જોઈએ। કોઈ પણ પ્રશ્ન દરેક હેતુને અનુરૂપ હોવા જોઈએ, એટલે કે પ્રશ્નોની ભાષા પણ હેતુને અનુરૂપ તો ખરા જ, તેમજ
પ્રશ્નોની ભાષા પણ એકદમ સરળ હોવી જોઈએ. એનીબડી કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. દરેક વ્યક્તિ એ પ્રશ્નોની ભાષાને સારી રીતે સમજી શકે, સરળ રીતે સમજી શકે, પ્રશ્નોનો જવાબ આપતી વખતે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રમાણે પ્રશ્નો હોવા જોઈએ અને એની ભાષા પણ હોવી જરૂરી છે, જેથી માહિતી આપનારને કોઈ પણ પ્રકારની મૂંઝવણ અથવા તો કોઈ પણ પ્રકારની દ્વિધા રહેવી જોઈએ નહીં. ક્લિયર? એક આ પણ અગત્યનો વર્ડ અહીંયા બતાવેલો છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, તમે જે પણ પ્રશ્નો જે તે શીર્ષક હેઠળ પૂછો છો એ પ્રશ્નોની ભાષા સમજી લેજો. ઘણી વખતે કેવું હોય છે કે દરેક શબ્દના બે અર્થ નીકળતા હોય છે, એટલે સામેવાળો કન્ફ્યુઝ થઈ જાય. એટલે પ્રશ્નોની જે પણ તમે ભાષા મૂકો એ દ્વિઅર્થી હોવી જોઈએ નહીં. દ્વિઅર્થી ન હોવી જોઈએ, એટલે કે એનો ડબલ મિનિંગ નીકળવો જોઈએ નહીં. જો દ્વિઅર્થી હશે તો સામેવાળો વ્યક્તિ જે ખરેખર યોગ્ય શીર્ષક પ્રમાણે એનો જવાબ આપવાનો હોય એની જગ્યાએ બીજો જવાબ આપી દે, એટલે અર્થનો અનર્થ થઈ જાય. માટે પ્રશ્નો તમે જ્યારે પણ મૂકો છો તે વખતે તમારે આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે અથવા તો યોગ્ય રીતે ચકાસી લેવી જોઈએ, જેથી સામેવાળાને કોઈ પ્રકારની શું થાય અહીંયા મૂંઝવણ ના થાય. બરાબર? આ પણ વર્ડ ફરીથી બતાવ્યો છે, જરૂરી વર્ડ યાદ રાખી લેજો કે દ્વિઅર્થી, મિનિંગ ડબલ હોવા જોઈએ નહીં. જો ડબલ મિનિંગ હશે તો સામેવાળી વ્યક્તિ એકદમ શું થઈ જશે, કન્ફ્યુઝ્ડ. બરાબર? તો બાળકો ખાસ સમજવા જેવું છે જે વસ્તુ તમે બતાવું છું, ઉપયોગી છે, ધ્યાન રાખી લેજો. બીજું, આજે જે પણ પ્રશ્નો પ્રશ્નાવલીની અંદર આપણે પૂછીએ છીએ એ પ્રશ્નાવલીના પ્રશ્નોની સંખ્યા પણ કેવી હોવી જોઈએ, મર્યાદિત. પ્રશ્નાવલીના પ્રશ્નોની સંખ્યા કેવી હોવી જોઈએ, મર્યાદિત હોવી જોઈએ. જેથી માહિતી આપનારને કોઈ પણ પ્રકારનો કંટાળો ના આવે. આજે પ્રશ્નો જો વધારે પડતા હશે ને તો સામેવાળાને કદાચ એ પ્રશ્નના જવાબ આપવામાં શું આવશે, કંટાળો. પ્રશ્નોની સંખ્યા ઓછી હશે તો સામેવાળો તમને પ્રોપર રિસ્પોન્સ આપશે, પણ પ્રશ્નો એટલા બધા હશે વધારે પડતા તો તમને પ્રશ્નોને જવાબ આપશે નહીં. આ પ્રમાણે પણ જોવા મળે એવું છે. અને કદાચ તમને લાગતું એવું હોય કે પ્રશ્નો વધારે પૂછીશું તો જ આપણને યોગ્ય માહિતી મળશે, તો તમારે કરવાનું શું, તો એ પણ પોઈન્ટ છે અહીંયા અગત્યનો. જો વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નાવલીને શું કરવાનું, બે વિભાગમાં વહેંચવાય. જેથી માહિતી આપનારને કંટાળો ના આવે. વધારે પડતા પ્રશ્નો છે ઓકે, તો તમારે એનો પાર્ટ કરી નાખવાનો, પાર્ટ વન ને પાર્ટ ટુ, જેથી માણસ શું કરી શકે, એક જ સમયની અંદર બધા જ પ્રશ્નો આપવા માટે તૈયાર ના હોય. બરાબર? તો તમારે એક વસ્તુ આવી કરવાનું કે તમારે લાગે છે કે પ્રશ્નો 40 છે તો એને 3 ભાગમાં વહેંચી નાખવાનું, 15 15 10, જેથી તમને પ્રત્યુત્તર એટલે કે જવાબ સારો અને વ્યવસ્થિત મળી રહેશે. પણ આજે તો પ્રશ્નો એટલા બધા પૂછશો કે સામેવાળી વ્યક્તિની કોઈ પણ પ્રકારની તૈયારી જ ના હોય અથવા તેમને કોઈ પણ પ્રકારનો રસ જ ના હોય તો કોઈ મતલબ નથી. એટલે તમારો સૌથી મેઇન વસ્તુ આ છે, પ્રશ્નોને યોગ્ય વિભાગમાં શું કરી નાખવાનો, વહેંચી નાખવાનો, તો તમને માહિતી જે તમે મેળવવા માંગો છો એ તમને મળી જાય. બીજું,
જે પણ પ્રશ્નો તમે પૂછો છો, પ્રશ્નોને યોગ્ય રીતે અથવા તો તાર્કિક બદ્ધ ગોઠવેલા હોવા જોઈએ. તર્કબદ્ધ રીતે પ્રશ્નોને ગોઠવવા જોઈએ, લોજિક વાઇઝ, જેથી જે જવાબ આપનાર વ્યક્તિ છે એને સરળતા રહે, એ પોતે પણ કન્ફ્યુઝ ના થાય કે કયો પહેલો જવાબ આપવો અને કયો બીજો જવાબ આપવો. એટલે આપણે જ્યારે પ્રશ્ન બનાવીએ છીએ તો પ્રશ્ન બનાવતી વખતે પહેલાં જ આપણે બધા જ પ્રશ્નોને તર્કબદ્ધ રીતે શું કરવાના, ગોઠવવાના, જેથી સામેવાળાને એકદમ સરળતા રહે. આમ તો એવું કહેવાતું હોય છે કે પ્રશ્નો બને તેટલા ટૂંકા હોવા જોઈએ, પ્રશ્નોના જવાબ બને તેટલા ટૂંકા હોવા જોઈએ. જેટલા જવાબ ટૂંકા હશે ને તો સામેવાળાને કંટાળો નહીં આવે લખવામાં, અથવા તો પ્રશ્નો કેવા હોવા જોઈએ, વૈકલ્પિક, વિકલ્પવાળા, યસ અને નો વાળા જ, આઈધર યસ ઓર નો. જો જવાબ યસ અને નોમાં હશે અથવા વૈકલ્પિક હશે ને તો સામેવાળાને કોઈ પણ પ્રકારનો પ્રશ્નનો જવાબ આપવામાં વાર લાગશે નહીં અને એને કંટાળો પણ નહીં આવે. તો તમને માહિતી ખરેખર જે મેળવવી છે જે વ્યક્તિ પાસેથી, એ વ્યક્તિ પાસેથી જે તે સમયે યોગ્ય માહિતી પણ મળી રહેશે. એક આ પણ અગત્યની વડ અહીંયા વસ્તુ બતાવેલી છે કે પ્રશ્નો હંમેશા ટૂંક જવાબી હોય છે. અને બીજું કેવું કે લોજિકલી અમુક પ્રશ્નો લોકો ખોટા પૂછતા હોય છે. ખોટા પ્રશ્નો પૂછવાનો કોઈ મતલબ નથી, સમજી લેજો, અણઘડત કે જે ખરેખર આપણા માટે જરૂરી ના હોય. હંમેશા જે પણ પ્રશ્નો તમે લોકોને પૂછો છો એ પ્રશ્ન એવા હોવા જોઈએ કે સામેવાળાને એ પ્રશ્નનો જવાબ આપતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં. આ સૌથી અગત્યનો વડ છે, એના માટે એક અહીંયા વડ લખું છું, આ બી ધ્યાન રાખી લેજો. પ્રશ્નો કેવા હોવા જોઈએ એની વાત કરી રહી છે, તો અંગત જીવનને લગતા પ્રશ્નો, અંગત જીવનને લગતા પ્રશ્નો, અથવા તો તમને કોઈ વિવાદમાં નાખી દે કે તમે પોતે એ પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર નથી, એવા પ્રશ્નો જેને કહેવાતું, સમજી લેજો, કે જેમાં શંકા લાગે અથવા તો કોઈ પણ પ્રકારનો વહેમ હોય, આ બધા પ્રશ્નોનો જવાબ આપવા માટે તમે તૈયાર નથી, તમે કટિબદ્ધ નથી, તો આવા પ્રશ્નો આપણે સામેવાળી વ્યક્તિને પૂછવા જોઈએ નહીં. કારણ કે તમને ખબર છે કે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ તમને મળશે જ નહીં, તો મળે જ નહીં, તો શા માટે આપણે સામેવાળી વ્યક્તિના નજરની અંદર આપણે ખરાબ બનીએ. એટલા માટે પ્રશ્નો તમે જે પણ પૂછવા માંગો છો એ અંગત જીવનને લગતા પ્રશ્નો હોવા જોઈએ નહીં. અને કદાચ કોક આપશે તો પણ તમને પ્રશ્નોનો જવાબ કેવા હશે, ખોટા પણ હોઈ શકે, એક આ વસ્તુ બી છે, બરાબર. આપ પણ ધ્યાન રાખી લેજો, બહુ જ વધારે પડતા ડિટેલમાં પ્રશ્ન પૂછવાના નહીં. બીજું ઘણી વખત કેવું હોય છે કે તમે પ્રશ્નો એવા પૂછો છો કે એને બહુ જ જૂના પ્રશ્નો, એટલે કે વધારે પડતા ભૂતકાળને લગતા પ્રશ્નો પણ પૂછવા જોઈએ નહીં. ઓ માણસ કેવો છે કે દરેકે દરેક ભૂતકાળની માહિતીથી વાકેફ નથી હોતો, જાણકાર નથી હોતો. પ્રેઝન્ટ માણસની ઉંમર 25 વર્ષ હોય તો એ માણસ કેવો છે કે જરૂર નથી હોતો કે આજથી 150 વર્ષ પહેલાં કે 200 વર્ષ પહેલાં શું થઈ ચૂકેલું એની માહિતી હોય. એટલે પ્રશ્નો એટલા જ નિયર ફ્યુચરના હોવા જોઈએ. નિયર ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળ બરાબર છે, પણ 2-5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ, પણ આજ 200-300-500 વર્ષ પહેલાંના પ્રશ્નો પૂછીશું તો સામેવાળી વ્યક્તિ વધારે પડતી શું થઈ જશે, કન્ફ્યુઝ્ડ, બરાબર. એટલે વધારે પડતા ભૂતકાળને લગતા પ્રશ્નો પણ પૂછવા જોઈએ નહીં. બીજું,
પ્રશ્ન એવા હોવા જોઈએ કે વધારે પડતી ગણતરી, બરાબર, લાંબી ગણતરી, જે પણ માહિતી આપનાર વ્યક્તિ, જવાબ આપનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની ગણતરી સમજી લેજો, જવાબ આપનાર જે પણ વ્યક્તિ હોય એને કોઈ પણ પ્રકારની ગણતરી કરવી પડે અને ગણતરીની અંદર વધારે પડતો લાંબો વિચાર કરવો પડે, એવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, જેથી એનો સમય બગડે, અને સમય બગડે તો સામેવાળી વ્યક્તિ એ પ્રશ્નના જવાબ આપવા માટે, એ પ્રશ્નાવલી માટે તૈયાર ના હોય, બરાબર ને? એટલે બધી વસ્તુને ખરેખર આપણે સમજવાની છે. આ જે પણ પોઈન્ટ બતાવ્યા, દરેકે દરેક પોઈન્ટ અગત્યના છે. આ સૌથી અગત્યના પોઈન્ટ જે છે, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, બરાબર. આ બધા પોઈન્ટ સમજવાના છે અને આ બધા પોઈન્ટને સમજીને જ તમારે એક યોગ્ય પ્રશ્નાવલીનું કોષ્ટક તૈયાર કરવાનું છે, એક રચના કરવાની છે, બરાબર. અને એ કોષ્ટક, એ ટેબલ તમે તૈયાર કરશો તો સામેવાળી વ્યક્તિ જે રીતે કોષ્ટક જોશે અને વાંચશે, બરાબર, એનું પ્રેઝન્ટેશન જોશે, તો એની ઘણી બધી અસર આપણી ઉપર પડે. ઘણી વખત શું થાય છે, આમાં પણ ઘણી બધી વસ્તુ મોકલી જ મોકલી શકાય. આજે આપણે ધારો કે ટપાલ દ્વારા જેને પણ માહિતી મોકલતા હોઈએ છીએ, તો એ સામેવાળી વ્યક્તિને શું, તમારે એટલી બધી હેલ્પ કરવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ શું કરી, ટપાલની સાથે સાથે એ ટપાલનો જવાબ તમારે કેટલા દિવસની અંદર પાછો મોકલવાનો છે એ લગતી માહિતી પણ તમારે મોકલી દેવી જોઈએ, જેથી સામેવાળાને કોઈ પણ પ્રકારની દ્વિધા એના માઇન્ડમાં રહે નહીં, કન્ફ્યુઝન અથવા તો કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે, એ પ્રમાણે તમારે કામ કરવું જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને પ્રથમ ચેપ્ટરની અંદર, ભાગ 7ની અંદર તમને બતાવ્યું આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. ઓકે, તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો, ખાસ આ પોઈન્ટ પણ અગત્યનો છે, બરાબર. હજી કદાચ એક બે ટોપિક બાકી છે, પછી તમારું ચેપ્ટર આ પૂરું થશે. ઓકે, થેન્ક યુ.